આકાશવાણી ભુજ સાંભળતા તમામ શ્રોતા મિત્રોને ચૈતાલી જોશીના નમસ્કાર. શ્રોતા મિત્રો, સુરભીની સોડમ કાર્યક્રમમાં તમારું ખૂબ સ્વાગત છે. આ કાર્યક્રમ અંતર્ગત આપણા રેડિયો શેફ સુરભીબેન વસા, કે જેઓ જાત જાતની અને વિવિધ પ્રકારની વેરાયટીઓ તો બનાવતા હોય છે, સાથે સાથે આપણી રસોઈને લગતી મૂંઝવણોના પણ તેઓ જવાબ આપે છે. તો સમય થયો છે મળવાનો સુરભીબેનને. કેમ છો સુરભીબેન? એકદમ મજામાં. તમે કેમ છો? મજામાં? અમે બધા મજામાં છીએ. અને જો વરસાદ સરસ મજાનો વરસી રહ્યો છે, અને તમને જેમના તમે લાસ્ટ બે એપિસોડથી જે સરસ મજાના આવા ભજીયાઓ શીખવો છો ને, તો અમે તો ટ્રાય પણ કરી અને એવા સરસ બન્યા. અને મેં તમને ખૂબ યાદ કર્યા મરચાના ભજીયા બનાવવા સમય. અરે વાહ, તો સુરભીબેન, હમણાં આપણે ભજીયા શીખવીએ છીએ ને, તો ઘણા શ્રોતા મિત્રો એવી ડિમાન્ડ કરે છે કે તમને ખ્યાલ છે રેસ્ટોરન્ટની અંદર કેબેજ પકોડા મળે છે, એકદમ આમ ક્રિસ્પી હોય. બરાબર છે, સ્ટાર્ટરમાં મળતા હોય છે, જેને આમ મેન્યુમાં તમે જો ને તો કેબેજ પીટર્સ ના નામથી ઓળખતા હોય છે. જી જી. કોઈ જગ્યાએ કેબેજ પકોડા પણ હોય છે. જી. ક્રિસ્પી કેબેજ પણ લખેલી હોય છે. તો આ પકોડા બહુ જ ઇઝીલી ઘરે બને છે. ને આની તો હું વાત કહું ને, તો આ તો છે ને એવું કેવાય કે આમ 10 મિનિટમાં તમારી સામે હું હાજર કરી દઉં ને, કે તમે પણ આ સાંભળશો ને પછી તમને એમ થાય કે આ તો 10 જ મિનિટમાં હું ઘરનાઓને ખવડાવી શકું ને, એટલા પકોડા તૈયાર થઈ જશે. અરે વાહ, તો પછી શું આજે આપણે શીખવી દેશું મિત્રોને? આપણી વાનગી ગમે છે અને આપણો પ્રોગ્રામ ગમે છે, એ બહુ જ મોટી વાત છે આપણા માટે. સાચી વાત છે સુરભીબેન. તો આપણે કેબેજ પકોડા માટે શું શું સામગ્રીઓ જોઈશે? ચોક્કસ, જો એના માટેની સામગ્રી અત્યારના હું વિચારું તો મને એવું લાગે કે તમે ફ્રીજ ખોલશો ને તો આ બધી જ સામગ્રી તમારા ઘરમાં જ હાજર છે, અને તમે આ પ્રોગ્રામ પૂરો થશે અને તમે તરત જ કેબેજ પકોડા બનાવશો આજે. સાચે, તો મિત્રો રેડી થઈ જાઓ. ચોક્કસ. જો સૌથી પહેલા તો આપણે એની સામગ્રી જોઈ લઈએ કે શું શું જોઈશે આપણે. તો 1 કપ કોબી લેવાની છે, એટલે કે કોબી લેવાની છે, લગભગ 300-400 ગ્રામ જેટલી કોબી લેવાની છે, અને એને સુધારી લેવાની છે. બહુ જ ઝીણી સુધારવાની જરૂર નથી, જેમ આપણે રૂટીનમાં સુધારતા હોય ને એવી જ કોબીને સુધારી લેવાની છે. એની સાથે 1 કપ કોથમીર લેવાની છે, એને પણ બારીક સુધારી લેવાની છે. હવે આ બંને વસ્તુની સાથે જો તમારા ઘરમાં પાલક પડી હોય તો પણ તમે લઈ શકો છો, અને નહીં તો આ બંને જ વસ્તુ લઈ શકો છો. તો કોબી અને કોથમીર સુધારીને તૈયાર થઈ ગયા છે. એની સાથે 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, પછી એની સાથે 1 ટેબલ સ્પૂન આખા ધાણા, એટલે આખા ધાણાને છે ને થોડા અધકચરા રસ કરી દેવાના છે. એનો સ્વાદ આ પકોડામાં બહુ જ સરસ લાગે છે. હવે 3-4 લીલા મરચા લેવાના છે, એને તમે બારીક સુધારી પણ શકો છો અથવા તો અધકચરા ક્રશ પણ કરી શકો છો. 1 કપ ચણાનો લોટ, 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન હિંગ અને 1/2 ટીસ્પૂન હળદર લેવાની છે. આ બધી જ સામગ્રી તમારા ઘરમાં અત્યારે હાજર જ છે. હવે કેમ બનાવવાના એ પણ હું તમને ઝટપટ કહી દઉં, એટલે તમે જલ્દીથી બનાવી શકો. ચોક્કસ. તો સૌથી પહેલા તો શું કરવાનું છે કે કોબી અને કોથમીર એ બંનેને બાઉલમાં લઈ લેવાના છે, અને સરસ રીતે હાથેથી થોડા મસળી લેવાના છે. આમ કરવાથી શું થશે કે એનું થોડું પાણી છૂટું પડશે. હવે એની અંદર બાકીના મસાલા ઉમેરવાના છે, એટલે કે લીલા મરચા ક્રશ કરેલા ઉમેરવાના છે, લાલ મરચું, હિંગ, હળદર, ધાણા જીરું અને મીઠું અને આખા ધાણા, આ બધી જ વસ્તુ ઉમેરી અને ફરીથી 1-2 મિનિટ માટે એને મસળી લેવાનું છે. એટલે એનું પાણી છૂટું પડશે અને મસાલો એકદમ સરસ રીતે કોબી ઉપર ફેલાઈ જશે. હવે શું કરવાનું છે કે ચણાનો લોટ લેવાનો છે. હવે ચણાનો લોટ તમારે ઉપરથી ભભરાવાનો, એની અંદર પાણી નથી ઉમેરવાનું. ચણાનો લોટ ઉમેરી અને હાથેથી મિક્સ કરતા જવાનું. આમ ધીમે ધીમે શું થશે કે જે વેજીટેબલ નું પાણી છૂટું પડ્યું હતું ને, એમાં જે લોટ છે એ સરસ રીતે બાઇન્ડ થતું જશે. અને આ જે પકોડા છે એની ખાસ વાત શું છે કે આ પકોડા ને આપણે ધીરું નથી બનાવવાનું, એટલે કે એટલો પાણી કે એટલું ઢીલું ન હોવું જોઈએ કે જેનું ખીરું તૈયાર થાય. આ છૂટું છૂટું રહેશે. અચ્છા, જેમ આપણે ઓલા કાંદાના ભજીયા કાંદાવાળી બને બનાવીએ એ રીતે. બસ પરફેક્ટ, કાંદા ભજી જે બનાવતા હોઈએ આપણે, અને કેવી રીતે છૂટા છૂટા હોય છે એવી જ રીતે આમાં પણ એવું જ હોય છે કે ઉપરથી તમે આવી રીતે ભભરાવી દેશો, એને લોટ ભભરાવતા જશો અને બાઇન્ડ થતો જશે. પછી તમને એવું લાગે, જરૂર લાગે તો 1 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરવાનું છે. આમ તો જરૂર નહીં જ પડે, પણ એ હાથેથી પાણી છાંટવાનું છે. જી જી. પાણી ઉમેરી નથી દેવાનું, અને પછી એવી રીતે એનું જે મિશ્રણ છે એકદમ છૂટું છૂટું તૈયાર થઈ જશે. અને પછી અનઇવન શેપના પકોડા તળી લેવાના છે. ગરમ તેલ આપણે જ્યારે આ મિશ્રણ તૈયાર કરવાનું સ્ટાર્ટ કરીએ ને, એટલે બાજુમાં તાવડો ગરમ કરવા મૂકી દેવાનો છે, એટલે મિશ્રણ તૈયાર થઈ જાય કે આપણું ખીરું તૈયાર થઈ જાય,
એટલે ફટાફટ પકોડા પણ આપણે ઉતારી શકીએ. હવે આ પકોડા ઉતારતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ફ્લેમ રાખવાની છે, કારણ કે વેજીટેબલ બહુ વધારે પ્રમાણમાં છે અને લોટ થોડો ઓછો છે. એટલે શું થશે કે તમે જો એકદમ ફાસ્ટ ફ્લેમ રાખી હશે ને તો લોટ તરત જ ચડી જશે અને પકોડા એકદમ લાલ થઈ જશે, પણ થોડી વાર પછી એ વેજીટેબલ ની ભીનાશ ના કારણે પકોડા એકદમ પોચા પડી જશે. અને આ જે પકોડા છે ને એ ક્રિસ્પી જ બહુ સરસ લાગે છે, એટલે એને મીડિયમ ફ્લેમ પર એટલે કે ધીમા તાપે એને તળવાના છે. શરૂઆતમાં તમે પકોડા ઉતારતા હો ને ત્યારે મીડિયમ ફ્લેમ રાખવાનું. એનું કારણ એ છે કે જયારે તમે પકોડા ઉતારો ને ત્યારે તમે એક બે ત્રણ એવી રીતે નાખતા હો ને તો ધીમે ધીમે તેલનું તાપમાન ઘટતું જાય છે, કારણ કે આપણે એની અંદર ઠંડી વસ્તુ એડ કરી રહ્યા છીએ. એટલે જો પહેલેથી જ તમે તાપ જો એકદમ ધીમો રાખશો ને તો શું થશે કે જયારે તમે છઠ્ઠો સાતમો પકોડો અંદર નાખતા હશો ને ત્યારે એ એકદમ તેલ વાળું થઈ જશે, કે તેલ એકદમ ઠંડુ થઈ ગયું હશે. જી જી. એટલે શરૂઆતમાં તમારે જે તેલ છે એને થોડો ગરમ કરીને રાખવાનો છે અને પછી ફટાફટ પકોડા ઉતારવાના છે અને પછી એની ફ્લેમ છે એ મીડિયમ થી સ્લો કરી નાખવાની છે, જેથી કરીને અંદર થી પકોડા સરસ ચડી જશે અને એકદમ ક્રિસ્પી થશે. જી જી. તો આ રીતે જો પકોડા બનાવશો ને તો આ પકોડા એકદમ ક્રિસ્પી તૈયાર થશે. અને જો તમે ઈચ્છો ને તો આ પકોડામાં આદુ પણ ઉમેરી શકો છો, છીણે થોડું આદુ છીણીને ઉમેરશો ને તો પણ એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. તો બહુ જ ઈઝી છે અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે ને એવા કેબેજ પકોડા તૈયાર થઈ ગયા છે આપણા. અરે વાહ, મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે. અને શ્રોતા મિત્રો, ફટાફટ કોથમીર ફુદીનાની ચટણી કે ચાય સાથે આ પકોડાનો લાભ લઈ શકો. આ જે પકોડા છે ને એ કોથમીર ફુદીનાની ચટણી સાથે બહુ સરસ લાગશે અને ચા સાથે બહુ સરસ લાગશે. બીજા કસાય ની જરૂર નહીં પડે. તમે સ્ટાર્ટર પણ આ પકોડા ને સર્વ કરી શકો છો તો આ પકોડા બહુ જ ફાઇન લાગે છે. જે કોથમીર ફુદીનાની દહી વાળી ચટણી આપણે બનાવીએ ને એની સાથે આ પકોડા બહુ જ સરસ લાગે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. સુરભીબેન, તમે ફટાફટ અમને આવા સરસ મજાના કોબીના કેબેજના પકોડા જે શીખવ્યા. અને શ્રોતા મિત્રો, આ ચોક્કસથી બનાવજો અને આના ફીડબેક પણ પાછા અમને ચોક્કસથી મોકલજો. અને બીજું, તમને સુરભીબેન પાસેથી શું શું શીખવું છે એ પણ તમે મને ફેસબુક ઉપર લખી શકો છો, કા અમારા વોટ્સએપ નંબર આપેલા છે એના પર પણ મને જણાવી શકો છો. રાઈટ સુરભીબેન? ચોક્કસ. બસ આવી જ રીતે નવી નવી વાનગીઓ સાથે આપણે ફરી ને ફરી મળતા રહીશું અને નવી વાનગીઓ તમારી સાથે મૂકતા રહીશું, શેર કરતા રહીશું. તો ચાલો હવે બાય બાય, આવજો. અને શ્રોતા મિત્રો, જો તમે પણ સુરભીની સુડમ કાર્યક્રમમાં આવીને ભાગ લેવા માંગતા હો કે તમારી અવનવી વાનગીઓ શેર કરવા માંગતા હો તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. આ માટેના મારા વોટ્સએપ નંબર છે 9426421254. અને ફ્રેન્ડ્સ, આકાશવાણી ભુજનું ફેસબુક પેજ છે, તેના પર દર શુક્રવારના સુરભીની સોડમ કાર્યક્રમની પોસ્ટ અપલોડ થતી હોય છે. તમે તેના કમેન્ટ સેક્શનમાં જઈને પણ જો તમે કહેશો કે તમારે આ કાર્યક્રમમાં ભાગ લેવો છે તો હું તમને તેના જવાબ ત્યાં પણ આપીશ. અને હા, જો તમે આ કાર્યક્રમ રેડિયો પર સાંભળતા ચૂકી જાઓ તો યુટ્યુબ પર પણ સુરભીની સોડમ કાર્યક્રમ અપલોડ થતો જ રહે છે, તો તમે તેનો આનંદ ત્યાં પણ લઈ શકો છો. તો બસ મિત્રો, હવે સમય થયો છે મળવાનો આપણા નેક્સ્ટ કોલરને. સુરભીની સોડમ કાર્યક્રમમાં હવે આપણી સાથે જોડાઈ રહેલા છે આણંદથી હંસાબેન ચૌહાણ. કેમ છો હંસાબેન? બહુ જ મજામાં છું બેન, તમે કેમ છો? અમે પણ બધા એકદમ મજામાં છીએ. તો અમારા શ્રોતા મિત્રોને તમારો પરિચય આપો હંસાબેન. હા, પહેલા તો હું ચૈતાલીબેનને નમસ્કાર કહીશ, તેમણે મને આ શોમાં આવવાની તક આપી એટલે તેમનો ઘણો ઘણો આભાર માનું છું. તમારો પણ ખૂબ આભાર હંસાબેન કે તમે અમારા માટે સમય કાઢ્યો. બીજું કે હું હંસાબેન ચૌહાણ આણંદથી છું અને મને રસોઈમાં ઘણો ઇન્ટરેસ્ટ છે અને બીજા બધા પાર્ટિસિપન્ટમાં પણ હું ભાગ લઉં છું, જેમ ફેસબુક પર ભાગ લઉં છું, મારા લાઈવ શો બતાવું છું અને રસોઈ શોમાં પણ હું પાર્ટિસિપન્ટમાં ભાગ લઉં છું, જેમાં મને ઘણો આનંદ મળે છે. અને બીજી પ્રવૃત્તિમાં પણ હું ઘણો રસ ધરાવું છું, જેમ કે રંગોળી પૂરવી, નવરાત્રિમાં ગાવા જવું, પ્રોગ્રામ આપવા, એવા મને ઘણા ઇન્ટરેસ્ટ પૂર્વક રસ પૂર્વક મારા કાર્યક્રમ હોય છે. અને આજે મેં આ સુરભીની સોડમ શો જોયો, તેમાં મને સુરભીબેનને સાંભળ્યા, હિનાબેનને સાંભળ્યા, તો મને બહુ જ ગમ્યું. તો મને થયું કે લાવો ને હું પણ આ શોમાં ભાગ લઉં, તો મારી રેસીપી બધા સાંભળે, બનાવે તેવી પ્રેરણા થઈ, તેથી હું આ શોમાં ભાગ લેવા તૈયાર થઈ છું. તો સાંભળજો મારી રેસીપી. અરે વાહ, તમારો ખૂબ ખૂબ આભાર. અમારો કાર્યક્રમ સાંભળ્યો અને તમને પણ અમારા કાર્યક્રમમાંથી પ્રેરણા મળી ભાગ લેવાની. તો આજે અમારા શ્રોતા મિત્રોને તમે કઈ રેસીપી શીખવવાના છો? આજે રેસીપી બતાવીશ તે છે દાલ ગાંઠિયા. અચ્છા, દાલ ગાંઠિયા. હા, દાલ ગાંઠિયા. જેમ આપણે નાસ્તામાં દાલ વાપરીએ છીએ, જેમ ચણાની દાળ તૈયાર હોય છે, મગની દાળ તૈયાર હોય છે, જી,
એ ઘણી વાર આવી સિઝન માં થોડીક અવઈ જતી હોય છે, જી જી, એની અંદર ભેજ લાગી જતો હોય છે, તો આપણને ખાવાની પસંદ નથી આવતી. પણ એ આપણે એનો કોઈ રસોઈમાં ઉપયોગ કરીએ તેવી રેસીપી છે આ. અરે વાહ, બહુ સરસ. તો આપણે એના માટેની શું શું સામગ્રી જોઈશે એ જણાવો અમને. હા, એના માટેની સામગ્રી છે, ચણાની દાળ છે તૈયાર, મગની દાળ છે તૈયાર, પછી ડુંગળી છે, ટામેટા છે, અને 3 કલરના કેપ્સિકમ છે, આદુ મરચા લસણ છે, મીઠું અને ગરમ મસાલો પણ છે. અચ્છા, તો હવે અમને એની રેસીપી સમજાવો કે કેવી રીતે બનાવવાની. હા, તો આપણે એની રેસીપી જોઈ લઈએ. તો પહેલા આપણે જે દાળ છે 2-3 જણની બનાવી હોય તો આપણે 1 વાટકી ચણાની દાળ લેવાની અને 1 વાટકી મગની દાળ લેવાની. અચ્છા, એટલે જે નાસ્તાની વધેલી દાળ હોય, આપણે જે નાસ્તો કરતા હોય, ચણાની દાળ, મગની દાળ, ઈ દાળ ને. હા હા, એ જ લેવાની. એ 2 1-1 વાટકી લઈ અને ગરમ પાણીમાં, સહેજ ગરમ પાણીમાં પલાળશો તો પણ સરસ થઈ જશે, અને સાદા પાણીમાં પલાળશો તો પણ થઈ જશે. લગભગ 20 મિનિટ સુધી એ દાળને પલાળી રાખવાની. જી. પછી આપણે એને રેસ બનાવવાની તૈયારી કરીએ. જેમ કેપ્સિકમ છે, બધા જ અડધા અડધા જ લેવાના, આખા નહીં લેવાના. 3 કેપ્સિકમ કાપીને ઝીણા ઝીણા સમારી રાખવાના. 1 ડુંગળી લેવાની, એને પણ ઝીણી ઝીણી સમારી. 1 ટામેટું લેવાનું, એને પણ સમારવાનું. હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. ગેસ ચાલુ કરી અને કઢાઈમાં તેલ મૂકો. લગભગ તેલ થોડુંક વધારે જશે, 5-6 ચમચી જશે. અને તેની અંદર જીરું નાખો. જીરું તતડે પછી ડુંગળી નાખો. ડુંગળી સહેજ લાલ થાય એટલે પછી ટામેટા નાખી દો. ટામેટા પણ હલાવતા જાઓ. અને પછી કેપ્સિકમ બધા નાખી દો. સહેજ મીઠું ઉપર ભભરાવો, તેનાથી બધું ચડી જાય. 1 મિનિટ માટે એને ઢાંકી દો. હવે આ થોડી વાર પછી ઢાંકણ ખોલી અને પેલી દાળ જે આપણે પલાળી રાખી છે એને આપણે પાણી અંદર બહુ નહીં આવવા દેવા. થોડી 1/2 ચમચી જેવું આવશે તો ચાલશે. એ રીતે દાળ બધી નાખી દો અંદર. અને પછી બધું સાંતળી દો તબેથા વડે સરસ. અને પછી એની અંદર લાલ મરચું નાખો 1/2 ચમચી, 1/2 ચમચી હળદર નાખો, 1/2 ચમચી ગરમ મસાલો નાખો. અને પછી બધું હલાવીને થોડી વાર પાછું એને પણ ઢાંકી દો. એની અંદર પાણી બહુ નાખવાની જરૂર નથી. કેપ્સિકમ પણ સરસ ઓગળી જશે અને દાળ પણ સરસ ચડી જશે. પછી આ દાળ ચડી ગયા પછી ગરમ મસાલો નાખવો હોય તો નાખો, ટેસ્ટ પ્રમાણે નાખો. મીઠું પણ નાખજો થોડું. હવે થોડી વાર ફરી પાછી ઢાંકવાની, કારણ કે આની અંદર પાણી નાખવાનું નથી એટલે એને ઢાંકવું જરૂરી છે. ઢાંકણથી પાણીથી જે અંદર વરાળ થશે તેનાથી બધું જ ચડી જશે. અને પછી થઈ ગયા પછી તેમાં કોથમીર થોડીક જ નાખજો. અને આ રેસીપી રોટલી સંગાત, પરાઠા સંગાત અને ભાત સંગાત પણ બહુ સરસ લાગે છે ટેસ્ટમાં. જે આપણી જે દાળ હોય છે ચોમાસામાં જે થોડીક ભેજવાળી થઈ જાય છે એનો ઉપયોગ પણ થઈ જશે અને એક નવી રેસીપી પણ જાણવા મળશે. તો આ રીતે બનાવજો. અને વધુ ટેસ્ટ જોઈતો હોય તો તેમાં ગાંઠિયા નાખવા જરૂરી. આ મેં છેલ્લા કેમ કહ્યું, કારણ કે આપણને ખરેખર યાદ રહે એટલે મેં કહ્યું ગાંઠિયાનો થોડો ભૂકો 2 ચમચી અંદર નાખી. કારણ કે ગાંઠિયા પહેલેથી આપણે નાખી દઈશું તો બધા જ ઓગળી જશે એટલે ગાંઠિયા નાખવા જરૂરી, છેલ્લા ગાંઠિયા. તો તૈયાર છે દાળ ગાંઠિયાની રેસીપી. અરે વાહ, બહુ સરસ આંટી. તો હવે બીજી રેસીપી અમને કઈ શીખવો છો? બીજી રેસીપી છે રોટલી. જે રોટલી આપણે ઘણી વાર બનાવતા હોય તો સવારની રોટલી સાંજે આપણને લગભગ 2-3 વધી હોય તો આપણને એનો ઉપયોગ કરીને નવી રેસીપી બનાવી શકીએ એવી રેસીપી છે. ઓકે. એ રેસીપી બાળકોને પણ બહુ ભાવશે અને આપણને મોટેરાઓને પણ બહુ ભાવશે અને એમાં બહુ ટાઈમ પણ નથી જોતો. અચ્છા, તો એના માટે આપણને શું શું સામગ્રી જોઈશે? તેમાં જોઈશું 5 રોટલી અને ચણાનો લોટ જોઈશું 1 કપ, એટલે મોટો 1 કપ લઈશું. એની અંદર અજમો નાખવાનો, સહેજ લાલ મરચું, લસણ નાખવાનું, મીઠું નાખવાનું અને ખટાશ જોઈતી હોય તો આમચૂર પણ નાખી શકાય. આમચૂર ના હોય તો લીંબુનો રસ નાખી શકાય અને એ પણ ના હોય તો ખાટું દહીં 1/2 ચમચી નાખી શકાય. આ રીતે ખીરું બનાવવાનું, પાણી નાખીને જાડું ખીરું બનાવવાનું, બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ. આ રીતે ખીરું બનાવવાનું અને એ બધી જ રોટલી પર થોડું થોડું ચોપડી દેવાનું. ચોપડ્યા પછી એને તવો ગરમ કરવાનો અને પહેલી જે રોટલી પર જે ખીરું લગાવ્યું એ રોટલીને ઊંધી ફેરવી દેવાની. ખીરાનો ભાગ તવી ઉપર જવો જોઈએ અને તેલ વડે એને ધીમા ધીમા શેકવાનું. અને પછી જો આ રેસીપી 2 રીતે પણ બને, 2 બાજુ રોટલીની બાજુ પણ ખીરું લગાવી શકાય અને 1 બાજુ પણ લગાવી શકાય, એટલે 2 બાજુનો ટેસ્ટ મળે છે. એટલે હું તમને 2 બાજુની જ રેસીપી કહીશ. તમને જે પસંદ આવે એ રીતે બનાવજો તમે. તો નીચેના ભાગ પર આપણે તેલ મૂકીને ધીમે ધીમે શેકવાનું અને ઘી પણ લઈ શકાય. ઘી લેવું હોય તો ઘી લેવાનું, પણ હું સિંગ તેલ થી જ રસોઈ બનાવું છું એટલે હું સિંગ તેલ લઉં. તો નીચેનું શેકાઈ ગયા પછી ઉપરના ભાગ પર જે રોટલીનો કોરો ભાગ હોય ને ત્યાં પણ ખીરું લગાવી દેવાનું. અને ખીરું બહુ પણ નહીં લગાવવાનું, માપનું લગાવવાનું, બહુ જાડું પણ નહીં, બહુ પાતળું પણ નહીં. એ રીતે પછી એને ફેરવી દેવાની અને એ રોટલી પણ શેકી શકાય અને એવી સરસ શેકવાની, બહુ બળવી પણ ના જોઈએ
અને બહુ કાચી પણ ના હોવી જોઈએ, એવી સરસ ધીમા ધીમા શેકે શેકવાની. અને તમને એવું લાગે તો થોડો ફૂલ ડીમ ગેસ કરી શકો છો. અને જે એક બાજુની રોટલી, આ થઈ બે બાજુની રોટલી નો પાર્ટ આ વન. અને હવે હું તમને કહીશ એક જ બાજુની રોટલી કેવી રીતે બનાવવી. એ એક જ બાજુ ખીરું લગાવીને એ ખીરાનો ભાગ તવીમાં પહેલો શેકી લેવાનો, નીચે જવા દેવાનો, અને એને પણ બરાબર શેકવાની, અને પાછળ ઉપર રોટલી પર નહીં લગાવવાનું. એ રોટલી પણ બહુ સરસ લાગે. એટલે આ રોટલી બે રીતે બનાવી શકાય, જે ચા જોડે પણ સરસ લાગે, અને બાળકો તો આ રોટલી એમને પણ ખાઈ શકે છે, એટલી સરસ લાગે છે. અને મોટેરાઓને પણ ખરેખર બહુ સરસ લાગે છે આ રોટલી. જો કે આપણે વધેલી રોટલી નો ઉપયોગ બહુ સરસ રીતે કરી શકીએ, એટલે આવી રેસીપી છે રોટલી. અરે વાહ, તો રોટલી મસાલા. હા, રોટલી મસાલા, રાઈટ. આ તો એકદમ ઇઝી રેસીપી છે કે એને તો ખાલી રોટલી ઉપર ખીરાને જસ્ટ સ્પ્રેડ કરીને એને પેલે એક બાજુ શેકી લો, પછી બીજી બાજુ તમને જોઈતી હોય તો ઉલટાવીને બીજી બાજુ શેકી લો. અરે વાહ આંટી, આ તો બહુ જ સરસ છે. બાળકોને નાસ્તામાં કાંઈ જોઈતું હોય આવું ફટાફટ કરી દેવું હોય તો આ પણ બાળકો પ્રેમથી ખાય. તો હંસાબેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો સમય કાઢ્યો અને આકાશવાણી ભુજના રસોડે તમારી સરસ મજાની બે રેસીપી અમારી સાથે શેર કરી. તો ફરી પાછું ક્યારે તમને આવી જ રીતે આકાશવાણી ભુજના રસોડે આમંત્રિત કરીશ. તો આવજો. હા, થેન્ક યુ ચૈતાલીબેન. નમસ્કાર. નમસ્કાર, તમારો પણ ખૂબ ખૂબ આભાર. આવજો. આવજો. તો આ હતા આણંદથી હંસાબેન ચૌહાણની, જેમણે પોતાની બે રેસીપીઓ આપણી સાથે શેર કરી. જો મિત્રો તમે પણ આકાશવાણી ભુજના રસોડે આવી અને તમારી અવનવી વાનગીઓ શેર કરવા માંગતા હો તો તમે મને વોટ્સએપ કરી શકો છો. આ માટેના મારા નંબર છે 9426421254. અને ફ્રેન્ડ્સ, સુરભીને સોડમ કાર્યક્રમની પોસ્ટ દર શુક્રવારના ફેસબુક પર અપલોડ થતી જ હોય છે, તો તમે ત્યાંના કમેન્ટ સેક્શનમાં જઈને પણ કમેન્ટ કરી શકો છો. અને સુરભીની સોડમ કાર્યક્રમ એ યુટ્યુબ પર પણ અપલોડ થતો જ રહે છે, તો તમે ત્યાં પણ સાંભળી શકો છો. તો બસ મિત્રો, આ સાથે જ તમારી દોસ્ત ચૈતાલીને હવે રજા આપશો. આવતા શનિવારે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો આકાશવાણી ભુજ.